नमस्ते विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा आयोजित डिस्टेंस लर्निंग सिस्टम में तमारू हार्दिक स्वागत है। धोरण 12 आंकड़ा शास्त्र भाग 1 ना अभ्यास सफर में तमारी साथे छे लवी सर। तो मित्रों चलो आज आप आग अभ्यास में वधीए छे। प्रकरण नंबर 4 सामयिक श्रेणी अने सामयिक श्रेणी अंदर आज ना अभ्यास नो आपणो विषय रहे छे आलेखनी रीत थी वलण मेळवो। तो विद्यार्थी मित्रों आ प्रकरण नी अंदर खास करीने त्रण रीत आवेली छे वलण मेळवा माटे। सौथी पहेली आलेखनी रीत, बीजी जे छे ए गाणितिक रीत छे जे छे न्यूनतम वर्गोनी रीत, अने त्रीजी जे छे ए छे चरित सरेराशनी रीत। सौथी सरल अने जल्दीथी समजी अने समजावी पण शकाय તેવી રીત એટલે આલેખની રીત। ત્યારબાદ બીજી ચોક્કસ સૂત્ર પર આધારિત હોય એવી ગાણિતિક રીત જે છે ન્યૂનતમ વર્ગોની રીત, જેમાં એક સૂત્ર આવે છે આ પ્રકરણ માટે, એ સૂત્ર દ્વારા ગણતરી કરીને વલણ મેળવી શકો છો। અને ત્રીજી રીત એ છે ચરિત સરેરાશની રીત, એમાં સામાન્ય સરાસરી પ્રકારનું સૂત્ર આવે છે એના દ્વારા વલણ મેળવી શકાય છે। તો આ જે છે એ વલણ મેળવવાની ત્રણ રીતની નાનકડી રૂપરેખા હતી। મિત્રો આજનો અભ્યાસ છે આપણે હવે શરૂ કરીએ છીએ। તો આજે લેશો આપણે આલેખની રીતે વલણ કેવી રીતે તૈયાર કરવું તે। તો મિત્રો તમે સાથે કામ કરો, તો અત્યારે તમારે એક ગ્રાફ, એક પેન્સિલ, સ્કેલ, ઇરેઝર જરૂર જણાય કે નાની મોટી ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટર, પરંતુ અહીં તો એકદમ સરળ ગણતરી છે તો કેલ્ક્યુલેટર ની આવશ્યકતાઓ રહેતી નથી। તો ચલો આપણે શરૂઆત કરીએ છે ઉદાહરણ દ્વારા આલેખ સમજીએ છીએ। તો મિત્રો આપણી પાસે એક ઉદાહરણ છે જેની રકમ આ મુજબ કઈ જોવા મળે છે। ઉદાહરણ નંબર 1 લઈએ છે જેની રકમના શબ્દો છે એક કારખાનાનું વાર્ષિક ઉત્પાદન ટનમાં આપવામાં આવેલું છે, જેનું સુરેખ વલણ આલેખની રીતે તૈયાર કરો, જ્યાં વર્ષ 2006, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 સુધી તેમજ વર્ષને આધીન તૈયાર કરેલા આંકડાઓમાં ઉત્પાદન ટનમાં આપેલા વાયટીના આંકડાઓ 20, 23, 20, 28, 32, 35, 30, 40, 45 અને 47 છે। વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે અહીં શ્રેણી જે છે એ આપેલા સમયમાં તપાસી લઈએ। સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં અવલોકન કરીને તપાસ કરીએ છીએ કે આપેલી શ્રેણી છે કે નહીં, એટલે કે વર્ષ નિયમિત છે કે નહીં તે તપાસ કરી લઈએ। ખાસ સૂચના, જ્યારે પણ વલણ મેળવવાની તૈયારી કરો એ પ્રથમ એટલે કે એ પૂર્વે તમારે આપેલા વર્ષોની નિયમિતતા ચકાસી લેવાની। ચલો આપણે તપાસ કરીએ છીએ, અહીં વર્ષ 2006, 7, 8, 9 એ રીતે મને એક એક વર્ષનો તફાવત દેખાય છે। તો આગળ તપાસ કરીએ 10, 11, 12, 13, 14 અને 15 તમામ વર્ષની અંદર એક વર્ષનો તફાવત જોવા મળે છે। ઉપરાંત અહીં આપેલા વર્ષો પૈકી પહેલા, છેલ્લા કે વચ્ચે કોઈ પણ જગ્યાએ એક પણ વર્ષ ઘટતું નથી, એટલે કે અહીં પેલા વર્ષ જે આપેલા છે એ નિયમિત છે એવું કહેવાશે। અને જો સમય નિયમિત હોય તો શ્રેણી જે છે એ સામયિક શ્રેણી કહેવાશે। ચલો તો હવે આપણે આલેખ તરફ જઈએ છીએ। અહીં માહિતી આપેલી છે કોષ્ટકની, જે તમને ઉભા કોષ્ટક સ્વરૂપે દેખાય છે, એમાં હવે આપણે સમયના નિરપેક્ષ ચલ ટી ને લઈએ છીએ, દર્શાવીએ છીએ, અને આપણને પહેલેથી જ yt સાપેક્ષ ચલ તૈયાર આપી દીધો છે। yt એટલે અહીં t ને આધારિત ચલ y, સાપેક્ષ ચલ y। ચલો હવે હું અહીં કોષ્ટકમાં બાજુમાં એક કોલમ ઉમેરી અને t તૈયાર કરું છું। તો અહીં આપણે t કઈ રીતે તૈયાર કરીશું? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો સમય જે છે એ નિયમિત છે, તો નિયમિત સમય હોવાથી આપણે સમયની શરૂઆત જે વર્ષ કે મહિના કે સપ્તાહ કે કલાક એવા કોઈ પણ સમયથી થતો હોય તો ત્યાંથી આપણે ક્રમ આપવાની શરૂઆત કરીએ છીએ। નિયમિત હોવાથી બધાને અનુક્રમિક નંબરોમાં લઈ જશું,
वर्ष 2006 થી શરૂઆત થાય છે તેથી હું વર્ષ 2006 ને એક નંબર આપી દઉં છું અહીં ત્યારબાદ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે હવે ક્રમ આપી દીધી તો હું પહેલા એ ની એક કોલમ તૈયાર કરું છું જેમાં આપણે હવે સમય ટી જે છે એ અનુક્રમિક નંબર માં લઈ જઈએ છે પહેલું વર્ષ પહેલો ક્રમ લઈએ એ ત્યારબાદ दस एवा क्रम अहीं आवे छे चलो अपने समय टी जे छे ए तैयार करी चुक्या छे हवे अपने आलेख दोरवो छे तो मित्रों तमे आलेख नी प्रक्रियाओ तो जाणो छो पूर्वमां घणी बधी वखत तमे आलेख दोरेलो छे एटले के आगला धोरणमां तमे घणी वखत आलेख जे छे ए करी चुक्या छो दोरी चुक्या छो तो हवे बस ए ज रीते आपणे अहीं आलेख नी अंदर यामाक्स ना नियम प्रमाणे आगळ वधीए छे एटले के वाई एक्स अने एक्स अक्ष एवा बे एक्सिस लईए अने त्यारबाद આ બંને એક્સિસ ઉપર નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ જે છે એની કિંમતો મૂકી અને અહીં આપણે વલણ તૈયાર કરવા માટે કોઈ એક કોણીય અને બીજો એક વલણ માટેનો સુરેખ કે વક્રીય વક્ર દોરીશું ચલો મિત્રો તો હવે આપણે આલેખ તૈયાર કરીએ છીએ ત્યારે સૌપ્રથમ થોડી ઘણી જરૂરી વિગતો આપણે લઈ લઈએ તો અહીં ટી અને વાય ટી માંથી નિરપેક્ષ ચલ જે છે એને આપણે એટલે કે સમય एक्स अक्ष ऊपर दर्शावाना छे त्यारबाद उत्पादन चल वाई टी मा वाई नी किंमत जे छे ने वाई एक्स ऊपर लई जशु समय तो नियमित एक एक समय ना तफावती आगळ वधे छे एटले के एक मास एक वर्ष एक सप्ताह फिर के पांच मास पांच सप्ताह पांच वर्ष वगैरे एवा नियमित थी आगळ वधतो होय छे एने कारणे आपणे अहीं दरेक वखते एक यूनिट एटले के एक एकम माटे एक सेंटीमीटर एवो समय छोड़ी शकीए छे एटले के स्केल मा લઈ શકીએ છીએ હવે આગળ અહીં વાય ની અંદર આપણે અંક જોઈએ તો સૌથી નાના અને સૌથી મોટા એવા બે અંકો આપણે તૈયાર કરી લઈએ તો અહીં આપણે કિંમતોમાં દેખાતી સૌથી નાની કિંમત છે 20 અને મોટી કિંમત જોઈએ તો 47 તો અહીં મિત્રો તમે 20 થી 47 ની કિંમતનો વિસ્તાર ધરાવો છો તો આપણા સ્કેલ જે છે એ નાની અને મોટી કિંમતનો સમાવેશ થઈ જાય તે રીતે તૈયાર કરવાના હોય છે તો ચલો પહેલા x અને y અનીની ઉપર કિંમત દર્શાવીએ ત્યારે એના સ્કેલ પણ લખતા જઈએ છીએ તો હું હવે સૌપ્રથમ x અક્ષ દોરું છું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે x અક્ષ છે એની આડી રેખા દોરેલી છે હવે એને x એવું નામ આપી દઈએ છીએ હવે આ જે છે 180 અંશે દોરેલી રેખા એને લંબ 90 અંશનો આપણે y અક્ષ દોરીએ છીએ આપણે અહીં y અક્ષ ની રચના કરેલી છે જેને હું પહેલા y નું નામ આપી દઉં છું હવે x અને y જ્યાં છેદે છે ત્યાં આપણે જાણીએ છીએ ઉગમ બિંદુ આવે છે જે આપણે ઉગમ બિંદુ ની મૂલ્ય 0 શૂન્ય હોય છે હવે x અને y ની કિંમતો લઈએ તો પહેલા હું x અક્ષ ઉપર સમય t દર્શાવું છું તો પ્રત્યેક સેન્ટીમીટરે એક વર્ષ હું એવી કિંમત લઈશ તો એને કારણે હું આલેખમાં અહીં જમણા હાથના ખૂણા પર સ્કેલ માપ જે છે એ દર્શાવી દઉં છું મિત્રો x અક્ષ પર હું સમય t લઉં છું અને અહીં 1 સેન્ટીમીટર માટે એક વર્ષ એવો સમય આપણે લઈએ છીએ એટલે કે એની કિંમત મૂકીએ છીએ તો હું પહેલા સ્કેલ માપ આલેખના જમણા ભાગના ઉપરના ખૂણા પર લખું છું જેમાં x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 વર્ષ તેથી હવે અહીં આપણે t ની 1 થી 10 એ 10 ની કિંમતો x અક્ષ ઉપર લઈએ છીએ 1 1 સેન્ટીમીટર ના તફાવતના ગાળા સૌપ્રથમ 1 સેન્ટીમીટર ના 1 ત્યારબાદ 2 3 4
पांच छ सात आठ नौ अने दस आ रीते एक एक सेंटीमीटर ना तफावत आपणे एक एक वर्ष लीधेला छे, परंतु वर्ष की जगह आपणे अहीं क्रम आपेलो हतो तो एनो ज उपयोग करीशुं। हवे अहीं आपणे लखी नाखीए छे निरपेक्ष चल थी समय जे आपेलो छे वर्ष। हवे वाय अक्ष नी वात करीए तो वाय अक्ष उपर आपणे जे किंमतो लेवी छे एमां उत्पादन छे टनमां, तो सौ प्रथम अहीं वाय अक्ष उपरनुं चल नु मूल्य जे लेवानुं छे एना एकम सहित आपणे लखी नाखीए चल। तो अहीं छे उत्पादन सीमा आपेलो छे टनमां, लखी नाखीए छे टन, अने हवे अहीं आपणे मूल्य जे छे ए दर्शावीए छे। तो सौथी नानो वायकीमां 20 અને સૌથી મોટો 47 એવો અંક છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે 20 અને 47 એ બંને કિંમતોનો સમાવેશ થાય એવી અને સ્કેલ માપની અંદર યોગ્ય માપ ધારણ કરે એવી કિંમતો વાળા સ્કેલ માપ લઈ અને મૂલ્યો તૈયાર કરીએ છીએ। તો અહીં બહુ વધુ વિસ્તાર છે કે નહીં એવું પહેલા એકવાર તપાસી લઈએ। અહીં સૌથી મોટી કિંમત છે 47 માઇનસ સૌથી નાની કિંમત છે 20। તો વિદ્યાર્થી મિત્રો આ બંને વચ્ચેનો તફાવત લઈએ તો કેટલો મળે છે, તો કે અહીં મળે છે 27। ચલો 27 એ ખૂબ જ નાના છે, તો અહીં આપણે નાનો સ્કેલ લેશું એટલે કેવાનો મતલબ છે કે 1 સેન્ટીમીટર માટે આપણે 5 10 એવો નાનકડો સ્કેલ ઉભો કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો મારે અહીં 1 સેન્ટીમીટર માટે 5 ટન ઉત્પાદન લેવું છે। તો હવે અહીં 5 થી લઈ અને 47 સુધીનો સમાવેશ થાય એટલે કે આપણે 50 સુધીની કિંમતો લઈએ છીએ। એક એક સેન્ટીમીટર આપણે 5 ટન ઉત્પાદન લઈએ તો પહેલા સેન્ટીમીટરમાં 0 થી 5, બીજામાં લઈએ તો 10, એ રીતે આગળ વધીએ 15 20 25, તો અહીં આપણે 30 35 40 45 અને 50 એવી કિંમતો લઈએ છીએ। તો હવે x અક્ષ અને y અક્ષ ઉપર કિંમતો દર્શાવી દીધી, હવે શું કરીએ? તો હવે નિરપેક્ષ ચલ t ની સામે સાપેક્ષ ચલની કિંમતો જે છે એને આપણે બિંદુ દ્વારા આલેખમાં જોડીએ છીએ। અહીં જો તો p માં છે 1, સામે y t માં કેટલા છે 20, તો હવે 1 ની સામે 20 જે આવે છે એને આપણે બિંદુ વડે દર્શાવી દઈએ। તો 1 અને 20 જ્યાં મળે છે એ જગ્યા ના સ્કેલ ની અંદર ગ્રીડ લાઈન તમે બોક્સ માં જે જોવા મળે છે ત્યાં આપણે કરી દઈએ છે એક ડોટ ટપકું બિંદુ અને એને આપણે રાઉન્ડ આપી દઈશું વધુ સ્પષ્ટતા દર્શાવવા માટે, જેમાં સ્કેટર ડાયાગ્રામ હતો ત્યારે પણ આપણે ડોટ યુઝ કરેલો હતો એ રીતે। હવે આગળ જઈએ તો 2 માં છે 23, તો હવે અહીં 2 ની અંદર 23। વિદ્યાર્થી મિત્રો અહીં તમારી પાસે 1 સેન્ટીમીટર નો તફાવત છે અને 1 સેન્ટીમીટર ની અંદર એક ગ્રીડ લાઈન જે છે એ કેટલી આવશે 10 ગ્રીડ લાઈન આવશે, તો અહીં આપણી પાસે રહેલા 1 ટન બરાબર 2 ગ્રીડ લાઈન થશે। તો હવે અહીં આયા 2 જે છે એની સામે 23 આવે છે અને 23 અને 20 ની ઉપર કેટલા આવે છે 3, તો આપણી પાસે ટોટલ 6 ગ્રીડ લાઈન થશે। તો અહીં 20 ની ઉપર 6 ગ્રીડ લાઈન લઈ અને ડોટ કરી દીધી। આગળ 3 જે છે એમાં ફરીથી 20 છે, તો 3 ની સામે આપણે અહીં 20 મૂકી દઈએ। ચલો ત્યારબાદ 4 ની સામે જોઈએ તો 28 છે, તો 4 અને 28 તો અહીં 30 જે છે એનાથી 2 એકમ નીચે। ત્યારબાદ 5 માં 32, તો 30 ની ઉપર 2 એકમ। ત્યારબાદ 6 ની અંદર વાત કરીએ તો 35, તો 6 માં 35। 7 ની વાત કરીએ આપણે તો 30, 7 જે છે અને 30 જે છે એની સામે જો જ્યાં બંને છેદે છે ત્યાં
आठ की बात करिए तो चालीस चालीस आठ ज्यादा छेदे त्या डॉट मूकी देश। नौ की बात करिए तो पिस्तालीस तो नौमी पिस्तालीस डॉट मूकी दिए। हम दस के छह लाइन सामने से सुड़तालीस तो पचास त्रम एकम नीचे सुड़तालीस। चलो विद्यार्थी मित्रों अहीं आपणे बिंदुओ जोड़ी दीधो, बिंदुओ दर्शावी दीधा छे, परंतु हवे एने आपणे रेखाखंड जे छे एनाथी जोड़ीए छीए तो आपणे कोणीय प्रकारनी आकृतिओ बनती एवी देखाशे। अहीं ध्यान राखो जो बिंदुओमां वधु तफावत होय तो तमारो ग्राफ जे छे ए बनती वखते दूरना बिंदुओ जे छे ए तमारा ग्राफना विस्तारमांथी दूर न थई जाय તે ધ્યાન રાખો, એટલે કે રેખાખંડ માં જોડવાના ચૂકાઈ ન જાય તે ધ્યાનમાં લેવું। અહી રેખાખંડ વડે દરેક બિંદુને જોડી રહ્યો છે તો આવો કઈક મને અત્યારે ગ્રાફ તો દેખાય છે। હવે તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ તમારું શ્રેણી મૂળ વલણ છે, એટલે કે આપણને તૈયાર માહિતી જે આપવામાં આવેલી હતી અને ઉત્પાદન ટર્મમાં જે વલણ છે એ મૂળ વલણ આપણે અહીં દર્શાવી દીધું, એટલા માટે આ જે તમને કોણીય આલેખ દેખાય છે એ તમારું વલણ છે, પરંતુ કેવું વલણ છે? મૂળ વલણ, તો આપણે અહીં દર્શાવી દઈએ મૂળ વલણ। હવે આપણે આગળ જઈએ તો અહીં શ્રેણીમાં આપણે સુરેખ વલણ લેવાનું છે, તૈયાર કરવાનું છે, તો કઈ રીતે તૈયાર કરીશું? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, આ આલેખની પદ્ધતિમાં જયારે પણ આપણે વલણ લઈએ છીએ તો વલણ એ તમારો સુરેખે હોઈ શકે છે અને વક્ર આકારનો પણ હોઈ શકે છે, એટલે કે કદાચ એ તમારા ચતાયું કે ઊંધાયું એવા બે શેપમાંથી કોઈ પણ એક આકારનો હોઈ શકે છે। હજી એનાથી બીજી વિશેષ જેને કે મહત્વરૂપ વાત કે અહીં મળતા વલણ એ વ્યક્તિલક્ષી છે। વ્યક્તિલક્ષી એટલે તમને જણાવી દો કે વ્યક્તિએ વ્યક્તિએ પોતાના વલણ પ્રમાણે એકવું જે વક્ર દોરે છે એ બધા જ વક્ર અહીં માન્ય ગણવામાં આવે છે। ચલો થોડીક સાદી સિમ્પલ ભાષામાં વાત કરું તો અહીં ખૂબ જ નજીકના બિંદુમાંથી પસાર થતો વક્ર દોરવાનો હોય તો બની શકે કે એક કરતા વધુ વક્રો આપણને મળે છે અને એક કરતા વધુ વક્ર મળતા હોય તો આપણે કોઈ ચોક્કસ નિશ્ચિત જેને કે પરિણામ રૂપ માહિતી લઈ શકતા નથી કે આપી શકતા નથી, એને કારણે એવું કહી શકીએ કે અહીં વ્યક્તિલક્ષી વક્ર હોય છે, એટલે કે આલેખ દ્વારા જે વલણ માપવાની પદ્ધતિ છે એ કેવી છે? વ્યક્તિલક્ષી છે, કારણ જુદા જુદા વ્યક્તિઓ વક્ર દોરે છે તો એ વક્ર જે છે જુદા જુદા પણ હોઈ શકે છે। હા પરિણામ સાચા છે, ખોટા નથી, પરંતુ પરિણામ જે છે એ એકરૂપ હોઈ શકે નહીં, એટલે કે આપણી માહિતી જે છે એ ગાણિતિક દ્રષ્ટિએ કોઈ ચોક્કસ પરિણામ આપતી ન હોવાથી એની વિશ્વસનીયતા જે છે એ સંપૂર્ણ કોઈ એક મૂલ્યથી માપી શકાતી નથી। સારું ચલો આપણે અહીં એક વલણ દોરીએ છીએ, અહીં આ બધા બિંદુઓમાંથી ખૂબ જ નજીકથી પસાર થતો હોય એવો એક સુરેખ વલણ જે છે અહીં રચેલો છે, ખાસ કરીને જો તો બધા જ બિંદુઓની ખૂબ જ નજીકથી પસાર થાય છે અને વધુમાં વધુ બિંદુઓ ચોક્કસ એકાદ બે બિંદુઓ જ ખૂબ જ દૂર રહી જાય છે આ વલણથી, સુરેખ વલણથી, પરંતુ એના સિવાય બાકીના મહત્તમ બિંદુઓ વલણ જે છે સુરેખ વલણ જે છે એની ખૂબ જ નજીક આવેલા છે, એટલે આપણે એવું કહી શકીએ કે અહીં સુરેખ વલણની રચના એ રીતે કરવામાં આવેલી છે કે જે ચોક્કસ નજીકથી જ પસાર થતા હોય, ખૂબ જ નજીકથી પસાર થતા હોય એવા બિંદુઓ જે છે એને આવરી લે છે। વિદ્યાર્થી મિત્રો અહીં દરેકે દરેક બિંદુ ઉપરથી નહીં પરંતુ એ બિંદુની આસપાસ ખૂબ જ નજીકથી પસાર થતો હોય એવો વક્ર દોરવાનો આગ્રહ રાખીશું। ચલો આને આપણે નામ આપી દઈશું વલણ, આ આપણું સુરેખ વલણ દર્શાવે છે। તો આ રીતે મિત્રો આપણે આલેખ દ્વારા વલણ જે છે એ મેળવી શકીએ છીએ અને દર્શાવી શકીએ છીએ। તો હવે આપણે આ પ્રકારના આલેખનું સ્વ અધ્યયન કરીશું અને આલેખની રીત જે છે આપણે જાતે અભ્યાસમાં લઈશું, યાદ અપાઈ દો આ રીત
3 માર્કના ગુણના પ્રશ્ન રૂપે પૂછવામાં આવે છે. ધન્યવાદ.